કોંગ્રેસ પક્ષની સાથે કે મોવડી મંડળ સાથે એમના મનમાં શું હશે તે મને ખબર નથી, પણ કોંગ્રેસે એમને બહુ મોટી તક આપી. નાની ઉંમરમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્યા. હમણાં જ ગયેલી ચૂંટણીઓની અંદર પંજાબ અને ઉત્તર પ્રદેશની અંદર સ્ટાર પ્રચારક તરીકે પણ ગયા. અને આટલી જ જો કિંમત એની કોંગ્રેસ પક્ષ કરી હોય અને પછી ભાજપમાં જોડાવાનું જે એમણે નિર્ણય લીધો છે, એટલે એ બાબતમાં તો તમે હાર્દિકભાઈને પૂછો તો જ ખરું પડે. પણ તમે મને કીધું કે હાર્દિકભાઈના જવાથી પટેલ મતમાં શું ફેર પડે. ગુજરાતનો પટેલ જાગૃત અને ખમતીદર પટેલ કહી શકાય. ગુજરાતનો વહીવટ કરી ચૂકેલા એવા પટેલોને પણ મેં જોયા છે. ચીમનભાઈ પટેલ સાહેબને પણ જોયા, વલ્લભભાઈ પટેલને પણ જોયા, પોપટભાઈ આપણું નામ નથી યાદ આવતું, આવા પટેલો જે સરકારી તંત્ર ઉપર કાબૂ રાખીને કામ કરતા હતા, કોંગ્રેસના કાર્યકરોનું કામ કરતા હતા, એવા પટેલને પણ મેં જોયા છે. પટેલ પોતાની બુદ્ધિ પ્રમાણે આગળ વધતો પટેલ સમાજ છે, અને હાર્દિકભાઈ જવાથી આખો પટેલ સમાજ હાર્દિકભાઈની સાથે છે એમ હું માનતો નથી. પણ આજે એમ જો હાર્દિક પટેલ છે તે એનાથી સમાજ સાથે ભલે નથી આપણે માનીએ છીએ, પરંતુ જે ફેરફાર જે લોકોના માનસ પર અસર કરે છે, પાટીદાર સહિત બીજા, કારણ કે હવે તો એવું કહે છે કે મારા રાષ્ટ્રના હિત માટે કામ કરવું છે એમ કરીને મારા મોદીના હાથ મજબૂત કરવા છે, આખી ભાષા જ બદલાઈ ગઈ. જે ગઈકાલ સુધીને અંગ્રેજોની જે નીતિ હતી તે પ્રમાણેની વાત કરતા હતા, અને આજે એકદમ જ એમનું જે ભાષા બદલાઈ ગઈ છે. તો જે રીતે હવે એ જ્યારે ભાજપની અંદર જશે, ખાલી એકલા પાટીદાર ફેક્ટર નહીં પણ બીજી બીજાની પર પણ અસર કરશે ને, કે જે રીતે કે કોંગ્રેસના બધા ધારાસભ્યો બધા ખૂબ આપણા એમણે ભાજપમાં ગયા છે, તો તે રીતે આ પણ એક ફેક્ટર છે, તો તે અસર કેમ ના કરે. પત્રકારની દ્રષ્ટિએ તમે જે પ્રશ્ન પૂછો છો એનો અસર હાર્દિકભાઈના જવાથી ગુજરાતની કોંગ્રેસના પટેલ સમાજમાં માનનારો જે વર્ગ છે એમાં કોઈ ફેર નહીં પડશે. પણ એના કેટલાક ચાહકો હશે, એમનું જે ગ્રુપ છે એ ગ્રુપની અંદર ચોક્કસ થોડો ઘણો ફેર પડશે, પણ કોઈને અસર કરી જાય એવો ફેરફાર હું ખાસ દેખતો નથી. આ તમને મેં પહેલે જ કીધું તેમ ગુજરાતનો પટેલ સમાજ સરદાર પટેલ સાહેબની જે તાકાત છે, આ દેશના રજવાડાને એક કર્યાતા એવો પટેલ સમાજ છે, અને એ પટેલ સમાજ કોંગ્રેસની સાથે જ રહેશે એમ હું માનું છું. સાહેબ થેન્ક યુ આપનો આ બાબતે જે આપણે ખુલાસો કર્યો પાટીદાર ફેક્ટર માટે. આપણે દાહોદ જિલ્લામાં જે સંમેલન મળેલું કોંગ્રેસનું, ત્યારબાદ જે બદલાવનો રણટંકાર કરવામાં આવ્યો હતો, આપે પણ કહ્યું હતું કે 27 જિલ્લા છે, 27 બેઠકો છે, ત્યાં આદિવાસીઓની વસ્તી બહુમતી છે, વસ્તી વધારે છે, ત્યાં બદલાવની વાત કરી હતી. તો ત્યાં દાહોદમાં નરેન્દ્ર મોદીએ પણ સભા સંબોધી હતી. ત્યાર પછી જે રાજકારણ જે ગંજીપો છીપાઈ રહ્યો છે, વિધાનસભા નજીકમાં છે અને નરેન્દ્ર મોદી પણ અત્યારે આવી રહ્યા છે, તો આ જે દાહોદ ફેક્ટર છે, દાહોદની સભા છે, એ કઈ રીતે આદિવાસી મતદારો પર અસર કરશે, હાલ શું સ્થિતિ લાગે તમને? બરકતભાઈ, તમે જોયું હશે, ટીવી મીડિયામાં પણ જોયું હશે, ત્યાંના ફોટોગ્રાફ્સ જોયા હશે. અમારા રાહુલજીની મિટિંગ થઈ અને જે માનવ મહેરામણ ઉભરાયો એ પણ તમે જોયું હશે. દાહોદની મિટિંગની અંદર આદિવાસી સત્યાગ્રહના નામ પર જે અધિકાર માટે રેલી થઈ, અને એ અધિકાર રેલીની અંદર રાહુલજીએ એવું કીધું કે અમે આદિવાસીઓના પ્રશ્ને જે તમે અધિકાર યાત્રા શરૂ કરવાનો છો એમાં હું તમારી સાથે છું, મારો કોંગ્રેસ પક્ષ સાથે છે, અને એ રેલી સફળ થઈ. અને એ સફળ થયા પછી ભાજપનું મોવડી મંડળ જાગ્યું કે આદિવાસીઓ હવે ભારતીય જનતા પક્ષની લોલીલોપમાંથી મુક્ત થયા છે, પોતાના અધિકાર માંગતા થયા છે, અને એમના જે અધિકારોનું હનન થઈ રહ્યું છે તેના માટે જાગૃતિ આવી છે. અને એટલા માટે જ ભારત દેશના વડાપ્રધાન
સુરત તરફનો કંઈક પ્રોગ્રામ કરી રહ્યા છે. એ પહેલાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ પ્રોગ્રામ કરી આવ્યા. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં નર્મદા તાપી પાર લિંક યોજના, જે સિંચાઈની યોજના થવાની અને એના માટે અમારા સાથી મિત્ર અનંત પટેલે જે ઝુંબેશ ચલાવી છે અને એ ઝુંબેશને કારણે ભારતીય જનતા પક્ષના પગ તળેથી આખી ધરતી સરકી રહી છે અને એ ધરતી સરકી રહી છે તેને બંધ કરવા માટે ભારતીય જનતા પક્ષના પ્રમુખશ્રીએ એક વખત એમ કીધું કે આ યોજના અમે બંધ કરીએ છીએ. પછી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને ત્યાં જઈને પ્રેસ કરવી પડી કે આ યોજના બંધ કરીએ છીએ, પણ ત્યાંના અમારા આદિવાસીઓને અને ત્યાંના નેતાઓને વિશ્વાસ નથી, મને વિશ્વાસ નથી કે જ્યાં સુધી ભારત સરકારનો આ વિભાગ આ યોજના અમે બંધ કરીએ છીએ અને એનું શ્વેતપત્ર બહાર નહીં પડે ત્યાં સુધી એ વિસ્તારના આદિવાસી જમશે નહીં. રાહુલજી આવ્યા પછી આદિવાસી વિસ્તારમાં પોતાના હક્કો માટે આદિવાસીઓ જાગૃત થયા છે, રોજગારી માટે પણ જાગૃત થયા છે, આદિવાસી વિસ્તારના વિકાસના બાબતમાં પણ જાગૃતિ થઈ છે. ત્યારે ગુજરાતમાં 27 બેઠકો આદિવાસી બહુલ્ય ધરાવતી બેઠકો છે, એની સાથે 13 બેઠકો આદિવાસી જ્યાં મતદાન કરે અને ત્યાં એ ઉમેદવાર જીતે અને તેના ઝુંબેશના ભાગરૂપે મેં તારીખ 28/5/2022થી શરૂઆત કરી છે, દાતાથી અંબાજીથી માંડીને. અને આજે રાજપીપળા નાંદોદ જિલ્લાની નહીં પણ નાંદોદ સીટની બેઠક કરીને આવ્યો હતો અને આજે મારી પાસે 4 કલાકનો સમય હતો તો બોલીલીના મિત્રો સાથે મળવું હતું, લાંબા સમયથી મળી શકાયું નથી. વિપક્ષના નેતા થયા પછી મારા વિસ્તારના ઘણા બધા આગેવાનો પણ મળી શકાતું નહોતું, એટલા માટે બોડીલીના આગેવાનોને મળવા માટે અહીંયા ઉપસ્થિત થયો હતો. થેન્ક યુ સાહેબ. આપણે જે છોટાઉદેપુર જિલ્લાના કેટલાક રસ્તાઓ છે, બ્રિજિસ છે, એ અંગેની વારંવાર રજૂઆતો થતી રહી છે. લોકો આંદોલનો પણ કરેલા છે, હજાર હજારની સંખ્યામાં લોકો ભેગા થઈને રજૂઆતો કરેલી છે અને વર્ષોથી રજૂઆતો કરતા આવ્યા છે અને તે રજૂઆતો અંગે હાલમાં જાણવા મળ્યું છે કે ભાઈ જેમ કે રણભૂન ઘાટીનો બ્રિજ છે, રણભૂન ઘાટીથી પાટિયા વચ્ચે જે નદી પસાર થાય છે તે નદી ઉપર, એ નદી પર જે બ્રિજ બનવાનો તે પણ મંજૂર થયો છે એમ સાંભળ્યું છે. તો તે સહિત જે કયા કયા વિકાસના કામો તમે કર્યા, તમારો દાવો કર્યા છે ભાઈ આ કામો થયા છે, કયા કામ કર્યા? બરકતભાઈ, અમે જે વિધાનસભાના ફ્લોર પર અને વ્યક્તિગત તોર પર મંત્રીશ્રીઓને મળીને આ વિસ્તારના ખેડૂતો, આદિવાસીઓ, વેપારીઓ, શિક્ષકો, શાળામાં અભ્યાસ કરવા જતા બાળકોને જે તકલીફ પડતી હતી અને ખાસ કરીને મા કાલીના દર્શને જતા પદયાત્રીઓ જે મધ્યપ્રદેશના છોટાઉદેપુરના કવાડ તરફ જતા હતા, અને અમે પણ અનુભવે જોયું છે કે રણભૂણ પાસે મેરિયા નદીનો પુલ નહીં હોવાને કારણે બહુ તકલીફ પડતી હશે. સ્વાભાવિક છે કે કોઈ રજૂઆત કરીએ છીએ. મારી પાસે ત્યાંના સરપંચ, રણભૂંડા સરપંચ, અમારા કાર્યકર વગેરે રજૂઆત કરી હતી. અમારા મુરબ્બી મોહનસિંહભાઈ રાઠવાએ પણ અગાઉના વર્ષોમાં રજૂઆત કરી હતી. મારો મતવિસ્તાર આવે છે એટલે મારી પણ ફરજ થઈ પડતી હતી અને એટલા માટે વિધાનસભાના ફ્લોર પર જ્યારે આ ચર્ચા ચાલતી હતી માર્ગ મકાન વિભાગની, અને તે દિવસે આ પ્રજા, આ વિસ્તારની પ્રજા વતી એક જુસ્સાદાર રજૂઆત થવાના કારણે મેરિયા નદી ઉપર લગભગ 8.5-9 કરોડના ખર્ચે 2 વાહનો એક સાથે ચાલી શકે એવો પુલ થવાનો, અને એના એસ્ટિમેટ તૈયાર થઈ ગયા છે. બીટીપી કે ડીટીપી જે કંઈ કહેતા હોય છે ટેકનિકલ ભાષામાં, એ બધું તૈયાર થઈ ગયું છે. મને આનંદ થાય બરકતભાઈ કે અહીંયા બોડીલથી આગળ જઈએ તે ત્યાં પણ મેરિયા નદી આવે છે ને ડાબા સાઈડ જઈએ ત્યારે મૂળધર ગામમાં જવાનો સીધો શોર્ટકટ રસ્તો, અને અમારા આદિવાસીઓનું આસ્થાનું મંદિર કબીર સાહેબનું જ્યાં દર પૂનમે હજારોની સંખ્યામાં એમના અનુયાયીઓ આવતા હોય છે, અને એમને પણ બોડીલી થઈને એ બાજુ જવું પડતું હતું, 7-8 કિલોમીટરનો ફેરો પડતો હતો.
તેની જગ્યાએ નદીમાં જે કુઝવે હતો તૂટી ગયો અને એને પુલ બનાવવા માટેની રજૂઆત અમે બધા કરી અને રજૂઆત કર્યા પછી એનું ફળ આપણને ચોક્કસ મળ્યું છે અને એ ફળ રૂપે આ વિસ્તારની પ્રજાને 8.5 કરોડના ખર્ચે પુલ પણ થવાનો અને બાકીનો આગળનો ભાગનો એપ્રોચ છે એ બંને બાજુનો એપ્રોચ થવાના ત્યારે આ વિસ્તારની પ્રજાને ચોક્કસ એનો લાભ મળશે. હજુ મારા ભાગે જીવનપુરા ટીંબી વચ્ચેનું કામ ક્યાંક અટવાયેલું છે અને એ પણ સોલ્વ થઈ જાય એના માટેનો પ્રયત્ન રહેશે. આ સરકારની ગ્રાન્ટ છે, શુકરામ રાઠવાની ગ્રાન્ટ નહીં. પણ જાગૃત રહીને જે વિસ્તારમાં જે જરૂરિયાત હોય એને ધ્યાનમાં રાખીને અમે રસ્તા અને પુલો કરાવ્યા છે. એની લાંબી લસ યાદી છે. કોઈક દિવસ ફરી પાછા ભેગા થઈશું ત્યારે રસ્તાની, પીવાના પાણીની અને અન્ય કામગીરીની આપણે વાતો બેઠા બેઠા કરશું. ભાઈ, એક વાત ખાસ કે અહીંયા લોકો રોજગાર માટે તડબડે છે. આપણે ત્યાં કવાંટ તાલુકાની જે GIDC છે તે પણ ચાલતી હતી પહેલાં, અને ફ્લોરસ્પાર પ્રોજેક્ટ ચાલતો હતો કડી પાણીનો, તે પણ બંધ છે. અને એના અંગે તો સંસદે લોકસભામાં પણ રજૂઆત કરી હતી કે ચાલુ કરો આજથી 2 વર્ષ પહેલાં, તે પણ ચાલુ થઈ નથી. લોકો રોજગાર માટે તડબડે છે, દરદર ભટકે છે, કાઠિયાવાડમાં જાય છે, કાઠિયાવાડમાં છેતરપિંડીના ભોગ બને છે. આપણે જાણો છો, તમે ગયા હતા, બૈડિયાનું એક પરિવાર આજે વર્ષોથી ગુમ છે, એનો કોઈ અતોપતો નથી, એ જીવે છે કે મરે છે તે કોઈ જાણતું નથી. ત્યારે આ પ્રસંગો અવારનવાર બને છે, લોકો સાથે છેતરપિંડીના પણ ભોગ બનતા હોય છે, એમના સલામતીની કોઈ ગેરંટી નથી હોતી. ત્યારે તમારી વાત સાચી છે. છોટાઉદેપુર, કવાંટ, જેતપુર, નસવાડી, બોડેલી, સંખેડા, જાંબુઘોડા તરફના ઘણા બધા માણસો મજૂરી માટે કચ્છ સૌરાષ્ટ્ર જાય છે, ત્યાં એમનું શોષણ પણ થાય છે, પૂરતી મજૂરી પણ મળતી નથી. આજથી 2 વર્ષ પહેલાં બૈડા ગામનો આદિવાસી રાજકોટની નજીક આવેલા એક ગામમાં એક પટેલને ત્યાં રહેતા હતા, એનું ખૂન થઈ ગયું કે પછી ભાગી ગયો, કશો કંઈ અતોપતો નથી. અમે ત્યાંના રાજકોટના CPને મળીને આની તપાસ કરવાનું કીધું હતું, પણ હજુ એનું પરિણામ આવ્યું નથી. વાત તમારી બિલકુલ સાચી છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કેવો છે એ આના પરથી આપણે સાબિત કરી શકીએ છીએ કે કોઈને પણ છોડવામાં નહીં આવે, ચમરબંધીને છોડવાનું નહીં આવે. એવી વાતો કરનારી આ સરકાર ઇરાદાપૂર્વક અમુક કેસો દબાવી દેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે કંડલા બંદરે પોર્ટમાં આ યુવાનોને માઇક કાંગલા કરતું હેરોઈન આવ્યું, પકડાયું, પણ સરકાર કોના પર કેસ કર્યો છે પત્રકાર મિત્રો નથી જાણતા, પ્રિન્ટ મીડિયા નથી જાણતું, સોશિયલ મીડિયા પણ જાણતું નથી, બધાના મુખ બંધ છે. શા માટે બંધ છે? સત્ય બહાર લાવવા માટે બધાએ પ્રયત્ન કરવો જોઈએ. આ ગુજરાતનું યુવાધન જ્યારે બગડ્યું છે ને બગડતું જાય છે, ઉડતા પંજાબ થવાની તરફ જઈ રહ્યું છે, ત્યારે સાચી હકીકત લાવવા માટે આ ગુજરાતના અને દેશના મીડિયાઓની ફરજ છે કે આ પ્રકરણમાં કાચું કેમ કપાયું, સાચા સુધી કેમ નહીં પહોંચ્યા, એની તપાસ કેમ નહીં થઈ, જે બંદરે માલ આવ્યો એની તપાસ કેમ નહીં થઈ. હું આપણા માધ્યમથી સરકારને કહું છું, ભારત સરકારને પણ કહું છું કે આની તપાસ થવી જોઈએ. કોઈ પણ ચમરબંધી હોય ને છોડવો જોઈએ નહીં. ગુજરાતમાં જ્યારે આ બધી વસ્તુઓ પ્રતિબંધિત છે, એ દારૂ હોય કે ચરસ હોય કે અફીણ હોય, અને આ જ્યારે ગુજરાતમાં સહેલાઈથી મળતું હોય અને તે પણ બંદરમાં ઉતરે, જેટીઓમાં ઉતરે અને એની તપાસ ના થાય, આ કેવી કેવી બાબતની સરકાર છે એ સાબિત થઈ શકે છે. મારે ખાસ કરીને આ આદિવાસી વિસ્તારમાં રોજગારીનો જે પ્રશ્ન છે એ વાત કરવી હતી, પણ તમે બૈડિયાની જ્યારે વાત કરી ત્યારે મને થોડો ખ્યાલ આવ્યો કે ગુજરાતમાં કાયદોની વ્યવસ્થા કેવો છે તે. અહીંયા બોડેલી ખાતે એક GIDC શરૂ થાય તેના માટેના મારા પ્રયત્નો હતા, હજુ ચાલુ છે, અને એ થશે તો ચોક્કસ લોકોને ફાયદો થાય. મારી નેમ પોતાની એવી ઈચ્છા હતી કે કવાંટનો, છોટાઉદેપુરનો, નસવાડીનો, જાંબુઘોડાનો, સંખેડાનો યુવાન બોડેલીને સેન્ટર ગણીને જો GIDC થાય તો રોજગારી મળી રહે. પણ
આદિવાસી વિસ્તારમાં રોજગારીની તકો ઊભી કરવા માટે આ સરકાર નિષ્ફળ ગઈ છે, એમ કહું તો ખોટું નહીં. અન્ય જગ્યાએ જ્યાં જાય છે ત્યાં મજૂરોનું શોષણ થઈ રહ્યું છે એ વાતના ઘણા બધા પુરાવા મળ્યા છે, તેમ છતાં સરકાર એની ગંભીરતાથી નોંધ લેતી નથી. આ તબક્કે તમારા માધ્યમથી આ છોટાઉદેપુર જિલ્લાના યુવાનો, છોટાઉદેપુર જિલ્લામાં કામ કરતા નાના મોટા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, બધાને વિનંતી કરું કે આપણે બધા સાથે મળીને જે તે તાલુકાના મામલતદારશ્રી અથવા તો ડેપ્યુટી કલેક્ટરને એક આવેદનપત્ર આપો. મેં મારા પ્રયત્ન કરું છું, પણ બુડેલી ખાતે નજીકના આજુબાજુના 5-10 કિલોમીટર વિસ્તારમાં એક GIDCની સ્થાપના થાય, જેથી કરીને આ જિલ્લાના શિક્ષિત બેરોજગારોને રોજગારી મળી શકે. સાહેબ, રાઠવા આદિવાસી ઓળખનો પ્રશ્ન વર્ષોથી વણુકલ્યો અને વારંવાર એના વિવાદો પણ થાય છે, રજૂઆતો પણ થાય છે. વિધાનસભામાં પણ આપણે વારંવાર રજૂઆત કરી છે, એના જે વિડીયો પણ આઉટ થયા છે, જોયા છે, સૌ કોઈ જોયા છે, પણ એ હજુ સુધી ઉકેલાતો નથી. એની પાછળના કારણ શું, એના માટે કોણ નિમિત્ત છે, જવાબદાર કોણ છે? સરકાર જવાબદાર છે કે જાતિ આદિવાસીઓ જવાબદાર છે, શું કહેશો? રાઠવા જાતિના પ્રશ્ન અંગે આદિવાસીઓ કોઈ જવાબદાર નથી. જે તે વખતે આ અમારા જે 7-12 હોય, 8 હોય અથવા શાળામાં જે રજિસ્ટર છે એ રજિસ્ટરની અંદર લખનારા, તે વખતે આદિવાસીઓમાં શિક્ષણ નહોતું અને એને કારણે આ બધી હકીકત બની એવું દેખાય છે. અમારો લાંબા સમયનો અનુભવ એવું કહે છે કે છોટાઉદેપુરમાં વસતા આદિવાસીઓ રાઠવા, રાઠવા કોળી અને કોળી, આ શબ્દ પણ સમાનાર્થી છે. એકબીજાના સમાજમાં લગ્નત્તર સંબંધો પણ છે, એમની રહેણી કરણી પણ આદિવાસી જેવી જ છે, જેવી કે મધ્યપ્રદેશમાં ચાલે છે તેવી. હવે થોડા ઘણા ભીણા છે એટલે લગ્ન સંબંધોમાં થોડોક સુધાર આવ્યો છે, પણ આ બાબતે અમે બધા જ પક્ષોને સાથે લઈને, નહીં કે સુખરામ રાઠવા, સુખરામ રાઠવાની ફરજ હતી વિધાનસભામાં સાચી વાત કરવાની, અને સાચી વાતને સરકારે ધ્યાન પર લીધી છે. અને એમાં હમણાં 2 દિવસ પહેલાં જ અમારી ચર્ચા થઈ ગઈ, એનો હુકમ બુકમ થઈ જશે, આદિવાસીઓને દાખલાની બાબતમાં તકલીફ નહીં પડે. પણ હું પોતે એવું માનું છું કે ગુજરાત સરકાર હાલ પૂરતું મિનિમાઇઝ કરે, પણ રાષ્ટ્રપતિની સહી થાય ત્યાં સુધી અમારે આની પાછળ લડત આપવાની રહેશે, અને તે કોંગ્રેસ, ભાજપ, અન્ય પક્ષ બધા સાથે મળીને એની લડત અમે લડશું અને એ વેતરણી અમે પાર કરશું. 2-4 દિવસમાં જ દાખલાઓ તાલુકા કક્ષાએથી છોકરાઓને મળતા થઈ જશે. ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં માત્ર છોટાઉદેપુરમાં નહીં, ગુજરાત રાજ્યની પૂર્વ પટ્ટીના તમામ જિલ્લાઓમાં જાતિના દાખલા મેળવવા માટે જે મુશ્કેલી પડી રહી છે સરકારને પણ ખબર છે, અને આ મુદ્દો સરકાર હલ નહીં કરે તો આવનારી 2022ની ચૂંટણીમાં આ એક મુદ્દો ઉકળતો ચરુ જેવો છે, અને એને ઠંડો કરવા માટે અમે જ્યારે વિપક્ષ તરીકે સામાજિક રીતે સરકારને અમે મદદરૂપ થતા હોય ત્યારે સરકારે એક આંખે જોવાને બદલે 2 આંખ ખુલ્લી રાખીને આ પ્રશ્નનો નિકાલ કરવો જોઈએ. છેલ્લે સાહેબ, પીવાના પાણી માટે અત્યારે ઉનાળો છે અને ગામડે ગામડે પીવાના પાણીના પોકાર પડી રહ્યા છે, નળ સે જલથી ઘરે ઘરે પાણી મળે છે એવા દાવા થાય છે, તમે શું કહેશો? પીવાના પાણીની જે યોજનાઓ છે, હાપેશ્વર યોજના છે, ફારસરૂપ એક ડેમ છે સુદીપુરનો, તે પણ ફારસરૂપ સાબિત થયો છે, નિષ્ફળ ડેમ, આ બાબત વચ્ચે, આ બધી બાબતો વચ્ચે આપ શું કહેશો? પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલ આવી ગયો છે, શું કરવું જોઈએ? માત્ર છોટાઉદેપુર જિલ્લાનો નહીં, રાજ્યની પૂર્વ પટ્ટીમાં, રાજ્યના ઉત્તર ગુજરાતમાં, રાજ્યના દક્ષિણ ગુજરાતમાં, રાજકોટ, સૌરાષ્ટ્ર જેવા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ગંભીર રૂપ ધારણ કરી છે, અને એ પીવાનું પાણી પૂરું પાડવામાં સરકાર ઊણી ઉતરી છે, એમ કહું તો ખોટું નહીં. આ ગુજરાતમાં નળ સે જલ યોજના જે ભારતના વડાપ્રધાને શરૂ કરાવેલી છે
એ મતના રાજકારણવાળી યોજના છે. મેં નજરે જોયું છે કે અમુક અમુક ગામોની અંદર સ્ટેન્ડ પોસ્ટ ઊભા કરવામાં આવ્યા છે. માત્ર સ્ટેન્ડ પોસ્ટ, ગામની લાઈન નાખી નથી. ગામની લાઈન નાખ્યા પછી મેઇન લાઈન સાથે લિંક કરવાની છે એવી લિંક પણ નથી કરી. પણ 2022માં ચૂંટણી આવે છે એટલે મતદારોને રીઝવવા માટે બહેનોને તકલીફ ના પડે. બહેનોને મનમાં એવું થશે કે હવે આ સ્ટેન્ડ મૂક્યું છે તો 2-3 મહિને પાણી આવશે એવી આશાએ અને અપેક્ષાએ ભાજપને મત આપે. અને એના માટે આ ભારતીય જનતા પક્ષ સરકારના ખર્ચેને જોખમે પ્રચાર કરી રહી છે. આ પ્રજાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને એને ખાડે. આ યોજના ફેલ ગયેલી યોજના છે અને જો સાચી હોય તો બતાવે મને હાથે લઈ જઈને કઈ યોજના ચાલે છે. આ નર્મદા આધારિત જે દહોદ પાણી જાય છે, છોટાઉદેપુર કવાંટને પાણી મળવાનું, આ કેનાલમાંથી ઉપરવાસમાં પાણી લઈ જવાનું, આ બધી યોજનાનું કામ ચાલે છે. કામ પૂરું થયું નથી. તે પહેલાં નળ સે જલ ગામની અંદર નળીઓ ડબાવવાનું જે કામ કર્યું છે એ મતદારને રીઝવવા માટે, આદિવાસીઓને કોણીય ગોળ ચોપડવાનું જે કામ કર્યું છે, મારો સ્પષ્ટ આક્ષેપ છે કે આ યોજના ફેલ ગયેલી છે. સાહેબ હવે છેલ્લી વાત નહીં, કંઈ નહીં, પતી ગયું. ઓકે, થેન્ક યુ, આપનો આભાર સાહેબ. આપણે સુખરામભાઈ રાઠવા જેઓએ આપણી સાથે મુક્ત મને ચર્ચા કરી છે. મુદ્દાઓ તો બધા ઘણા છે પરંતુ વાત પણ લાંબી થઈ ગઈ છે. આપણે અહીંયા વાત પૂરી કરીશું કારણ કે તમામ આયામની ચર્ચા કરી છે. મોંઘવારી બાબતથી વાત કરવી હતી પરંતુ તેઓને પણ આપણે હાલ જવાનું હોવાને કારણે, એમના વ્યસ્તતાને કારણે આપણે ફરી ભવિષ્યમાં એ પણ વાતો કરીશું. ઘણી બધી વાતો છે. છોટાઉદેપુર જિલ્લામાંથી નર્મદા નહેર જાય છે. નર્મદાનો જે ડેમ છે એનું સરોવર છે, ઉદયપુર જિલ્લાને અડીને લગભગ 60 કિલોમીટર જેટલો કિનારો લાગે છે. પાણી મળતું નથી સિંચાઈનું, એ પણ સવાલો છે. આપણે આટલી બધી વસ્તી, 10 લાખની વસ્તી પીવાના પાણીથી અને સાથે સાથે સિંચાઈથી વંચિત છે. અને નહેર નીકળે છે તો એ નહેરના પાણી માત્ર જોઈ રહેવાના. લોકો કાઠિયાવાડ જાય મજૂરીએ અને તેમની સલામતીનો પ્રશ્ન, તેમની મજૂરીનો પ્રશ્ન, મજૂરીના પૈસા મળતા નથી તો એ લોકો ત્યાંથી માર ખાઈને પણ આવે છે, એમના સરઘસ કાઢવામાં આવે છે. અને જ્યારે કોઈક આદિવાસીની અંદર ઝઘડો કરે ત્યારે એ બહુ મોટો વિષય બની જાય છે. જ્યારે કાઠિયાવાડમાં મજૂરી કરાવવાળા લોકો ત્યાં મોટા મોટા બનાવો બને છે તેમ છતાં પણ તેઓ આખરે અંતે ત્યાંથી મૂંગા મોળે સહન કરીને આવતા હોય ને, આપણે તેવા સમયે પણ લોકો મુખ પ્રેક્ષક બનીને તમાશો જોતા રહ્યા છે. આદિવાસીઓના અનેક પ્રશ્નો છે અને એ પ્રશ્નો અંગે ફરી ભવિષ્યમાં પણ આપણે આ અંગે ચર્ચા કરીશું. થેન્ક યુ. જો આપે બોલાય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવશું.